आ दरमियान एक महत्वना समाचार, धोरण 10 ना विद्यार्थीओनुं परिणाम तैयार करवा बोर्ड तालीम आपशे। आवतीकाले तमाम स्कूलना शिक्षको, आचार्य अने वहीवटी कर्मचारीओने तालीम आपवामां आवशे, जेमां बाइसेक द्वारा ऑनलाइन तालीम आपवामां आवशे। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक बोर्ड द्वारा तालीम आपवामां आवशे। सवारे 11 થી 12:30 सुधी तमाम शिक्षकोने तालीममां जोडावा आदेश करायो छे। ત્યારે કઈ રીતે માર્કશીટ તૈયાર કરવી તેને લઈને અત્યારે એક પ્રકારની મૂંઝવણ છે। શાળા સંચાલકોએ પણ જણાવ્યું છે કે વહેલી તકે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓને માર્કશીટ જલ્દીથી આપી શકાય। ત્યારે આ અંગે બાયસેક દ્વારા એક અલાયદી તાલીમ યોજવામાં આવશે અને તમામ શિક્ષકોને તેમાં જોડાવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તાલીમ આપશે, જેમાં સવારે 11 થી 12:30 વાગ્યા દરમિયાન આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે। ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું તે આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ। સંવાદદાતા દીપેન આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી દીપેન, શિવાની, ધોરણ 10 માં માસ પ્રમોશન આપ્યા બાદ જે વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાની ફોર્મ્યુલા છે તે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે। હવે જે વિદ્યાર્થીઓને અલગ અલગ પરીક્ષામાં જે માર્ક્સ આવ્યા હોય તેમાંથી કેવી રીતે માર્ક્સ નો ગુણાકાર ભાગાકાર કરી અને વિદ્યાર્થીઓને ધોરણ 10 ની જે માર્કશીટ છે તેમાં કેવી રીતે માર્ક્સ આપવા તેની તાલીમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે। આવતીકાલે બાયસેક ના માધ્યમથી રાજ્યની તમામ શાળાઓના શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓને આ ઓનલાઈન તાલીમ છે તે આપવામાં આવશે। તમામ શિક્ષકોને આ તાલીમમાં જોડાવા માટે બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, કારણ કે જે વિદ્યાર્થીઓ છે લગભગ 8.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ તેનું પરિણામ તૈયાર કરવાનું હોવાથી માર્ક્સ મૂકવામાં શિક્ષકો કે શાળાના આચાર્ય છે તે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરે, કેવી રીતે માર્ક્સ ને ગુણાંકન કરી અને ફાઇનલ માર્ક્સ આપવા તે તમામ તાલીમ છે તે આવતીકાલે ઓનલાઈન આપવામાં આવશે। બિલકુલ દીપેન, તો આંતરિક મૂલ્યાંકન કેવી રીતે કરવું તેનો ફોર્મ્યુલા તો સરકારે આપ્યો છે, પરંતુ આ માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી, કઈ રીતે મૂલ્યાંકન કરવું તેને લઈને એક અલાયદી તાલીમ યોજવાનો એક કાર્યક્રમ, જેમાં સવારે 11 થી 12:30 વાગ્યા દરમિયાન તાલીમ અપાશે, જેમાં શિક્ષકો, આચાર્યો અને વહીવટી કર્મચારીઓ તેમાં જોડાશે।